હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડૂઈંગ વેલ એટ યોર હોમ તો સ્વાગત છે તમારું કરંટ અફેર્સના લેક્ચરમાં અને આજે આપણે કન્ટિન્યુ કરીશું ટુ સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે આપણે ઓગસ્ટ મહિનાને રિલેટેડ જોવાના છે તો આજનો જે આપણો પહેલો ટોપિક છે તે છે અગાલેગા આઈલેન્ડની જગ્યા સાથે જોડાયેલો અને આ જે આઈલેન્ડ છે તે આવેલા છે મોરેશિયસમાં અને એક ન્યૂઝ ચેનલના એક ન્યૂઝ બ્રોડકાસ્ટરના રિપોર્ટ પ્રમાણે આપણને એવું જાણવા મળેલું કે ભાઈ ઈન્ડિયા પોતાનો મિલિટરી બેઝ મોરેશિયસમાં ઓપન કરવા જઈ રહ્યું છે તો એને નકારી કાઢ્યું છે મોરેશિયસના સરકારી સૂત્રોએ તો તાજેતરમાં મોરેશિયસે એવા અહેવાલને નકારી કાઢ્યો છે કે તેણે ભારતના દૂરના ટાપુ આગાલેગા પર લશ્કરી મથક બનાવવાની મંજૂરી આપી છે હવે જુઓ આજે તમને અહીંયા અત્યારે મારું હાઇલાઇટર ફરતું દેખાય છે તે ભારત છે બરાબર ભારતે સાગર વિઝન અંતર્ગત ઘણા બધા દેશો સાથે મિલિટરી સંબંધો અને ટ્રેડ રિલેશન બનાવ્યા છે ડિફેન્સ રિલેશન બનાવ્યા છે મોરેશિયસ અહીંયા છે બરાબર તો અહીંયા આસપાસ એનો એક અગાલેગા આઈલેન્ડ આવેલો છે જેના પર એવા સમાચાર હતા કે ભાઈ ભારતે મિલિટરી બેઝ બનાવવાની શરૂઆત કરી છે પરંતુ મોરેશિયસે એને નકારી કાઢ્યો છે અગાઉ એક ન્યૂઝ બ્રોડકાસ્ટર દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો કે આગાલેગા ટાપુ પર ભારતીય લશ્કરી મથક બનાવવા માટે એક એરસ્ટ્રીપ અને બે જેટ્ટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે હવે શું છે એનું બેકગ્રાઉન્ડ તો બે હજાર પંદરમાં ભારતે મોરેશિયસ અને આગાલેગા ટાપુઓના વિકાસ માટે કરાર કર્યો છે એક દ્વિપક્ષીય કરાર પર આપણે હસ્તાક્ષર કર્યા છે તે બાહ્ય ટાપુમાં તેમના હિતોની રક્ષા માટે તથા મોરેશિયન સંરક્ષણ દળોની ક્ષમતા વધારવા માટે દરિયાઈ અને હવાઈ જોડાણ સુધારવા તેમજ માળખાગત સુવિધાઓની સ્થાપના અને અપગ્રેડેશન માટેનું જે ફ્રેમવર્ક છે સ્ટ્રક્ચર છે તે પ્રદાન કરે છે તો એગ્રીમેન્ટમાં એવું નક્કી થયું કે ભાઈ આપણે મોરેશિયન દરિયાઈ અને હવાઈ જોડાણ સુધારવાનું છે અને જે બેસિક એમ્યુનિટીઝ છે તેનો સુધારો કરવાનો છે તેમાં અપગ્રેડેશન કરવાનું છે અને એના માટે ભારત દેશને મદદ કરશે જો કે ત્યારથી ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડના ટ્રાન્સપોન્ડર સિસ્ટમ અને સર્વેલન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાના હિતો અંગેના અહેવાલો વધી રહ્યા છે જેના કારણે કેટલાક સ્થાનિક વિરોધ થયા છે તો જો માલદીવિયન્સ જે છે માલદીવ્સમાં ઘણા બધા હિન્દુઓ વસે છે બરાબર તો લોકલી લોકોને એમ કેવું છે કે ભાઈ આ પર્યાવરણને નુકસાન પહોંચાડશે અને એને લીધે ત્યાં પર્યાવરણીય મુદ્દાઓને લઈને ત્યાં વિરોધ ચાલી રહ્યો છે એગાલેગા પ્રોજેક્ટ શું છે તો એગાલેગા પ્રોજેક્ટમાં જેટ્ટીનું બાંધકામ પુનઃ નિર્માણ રનવેનું વિસ્તરણ અને આગાલેગા ટાપુ પર એરપોર્ટ ટર્મિનલ બનાવવાનો સમાવેશ થાય છે આ માટે ભારત દ્વારા એટી સેવન મિલિયન યુએસ ડોલરનું ભંડોળ પૂરું પાડવામાં આવશે આ પ્રોજેક્ટ અંતર્ગત નવા એરપોર્ટ બનાવવામાં આવશે બંદરોનો વિકાસ કરવામાં આવશે લોજિસ્ટિક અને કમ્યુનિકેશન સુવિધાઓ વિકસાવવામાં આવશે તથા સંભવિત રૂપે પ્રોજેક્ટ સાથે સંબંધિત અન્ય સુવિધાઓનો પણ ઉમેરો કરવામાં આવશે એગાલેગા ટાપુ એ મોરેશિયસથી અગિયારસો બાવીસ કિલોમીટરની ઉત્તર દક્ષિણે પશ્ચિમ હિન્દ મહાસાગરમાં સ્થિત છે અને તેનો કુલ જમીન વિસ્તાર ટ્વેન્ટી સેવન ચોરસ માઇલ જો માત્ર સત્તર ચોરસ કિલોમીટર સેવન્ટી ચોરસ કિલોમીટરનો આ ટાપુ છે અને એના વિકાસ માટે ભારત મોરેશિયસને મદદ કરશે ભારત કેમ આટલો બધો ખર્ચો મોરેશિયસના એક નાનકડા ટાપુમાં કરી રહ્યો છે તો એ છે એનું સ્ટ્રેટેજિક લોકેશન જે ઇન્ડિયાની જે હાજરી છે તેને સ્ટ્રેન્ધન કરશે તો એગાલેગા ટાપુમાં આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ભારતનું ઇન્ફ્લુઅન્સ વધશે અને તે દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં ભારતની હાજરીને મજબૂત કરશે તથા આ ક્ષેત્રમાં તેની પાવર લોન્ચની આકાંક્ષાઓને સરળ બનાવશે બરાબર છે આપણે ધારીએ છીએ કે ભાઈ હિન્દ મહાસાગરના નાના નાના ટાપુઓને સાગર વિઝન અંતર્ગત આપણે લીડ કરીએ તો આ મિશન એમાં આપણને મદદ કરશે ભારત દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગરમાં હવા અને સપાટી બંને દરિયાઈ પેટ્રોલિંગની સુવિધા માટે અને ગુપ્તચર ચોકી તરીકે ગુપ્તચર પોસ્ટિંગ તરીકે નવા આધારને જરૂરી માને છે તો આપણા માટે બહુ જરૂરી છે તમે નકશા પરથી જેમ જોયું તેમ તો જો આ વિસ્તારમાં આપણે આપણું પ્રભુત્વ વધારવું હોય તો શ્રીલંકા છે માલદીવ્સ છે સસેલ્સ છે મોરેશિયસ છે લાર યુનિયન છે જેવા દેશોને આપણે સાથે લઈને ચાલવા પડશે આ ઉપરાંત એક જીઓ ઇકોનોમિક ફાયદો પણ આપણને છે કે ભાઈ એક સેન્ટ્રલ જ્યોગ્રાફિકલ પોઈન્ટ તરીકે મોરેશિયસ હિન્દ મહાસાગરમાં વાણિજ્ય અને જોડાણ માટે બરાબર આપણે વેપાર વધારવો હોય કે કનેક્ટિવિટી વધારવી હોય તો મોરેશિયસ એક અગત્યનું સ્ટ્રેટેજિક લોકેશન ધરાવે છે આફ્રિકન યુનિયન અને હિન્દ મહાસાગર રિમ એસોસિએશન તથા હિન્દ મહાસાગર આયોગના સભ્ય તરીકે આ ઇન્ડિયન ઓશન કમિશનના સભ્ય તરીકે મોરેશિયસ એ બહુવિધ ભૌગોલિક ક્ષેત્રનું એક પગથિયું પૂરું પાડે છે આ ઉપરાંત સ્મોલ આઈલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સના સ્થાપક સભ્ય તરીકે તેને નોંધપાત્ર દરિયાઈ પડોશી તરીકે જોવામાં આવે છે ફોરેન ટ્રેડ આપણે મોરેશિયસ સાથે વધારવાનો છે તો વોલ્યુમ દ્વારા ભારતનો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ વેપાર જો કદની વાત કરીએ તો પંચાણું ટકા વેપાર અને મૂલ્ય પ્રમાણે જોઈએ કોસ્ટ પ્રમાણે જોઈએ તો અડસઠ ટકા મૂલ્ય પ્રમાણેનો વ્યાપાર આપણો હિન્દ મહાસાગર દ્વારા થાય છે ભારતની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો લગભગ એંસી ટકા હિસ્સો હિન્દ મહાસાગર મારફતે સમુદ્ર દ્વારા આયાત કરવામાં આવે છે તેથી હિન્દ મહાસાગરમાં હાજરી ભારત માટે ઘણી મહત્ત્વની છે આ ઉપરાંત આપણો એક બહુ જે મોટો મેજર ગોલ છે તે છે કે ભાઈ ચાઇનાના પ્રભુત્વને આપણે કઈ રીતના ઘટાડી શકીએ ચાઇના ધીરે ધીરે સાઉથ સી ઉપરાંત શ્રીલંકામાં પોતાના બેઝ બનાવીને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાની હાજરી વધારતું જાય છે તો ચીનના સ્ટ્રિંગ ઓફ પર્લ્સ જે આપણા વ્યૂહાત્મક હિતો માટે ખતરો સાબિત થઈ શકે છે તેનો સામનો કરવા માટે આપણા માટે મોટા હિન્દ મહાસાગર ક્ષેત્રમાં હાજરી હોવી અત્યંત જરૂરી બની ગયું છે અને એટલા માટે આપણે સસેલ્સ રા યુ લારી રિયુનિયન અને મોરેશિયસ જેવા નાના નાના દેશોમાં ધીરે ધીરે આપણો પગ પેસારો કરી રહ્યા છે તો બહુ જ અગત્યનો ટૉપિક આપણા માટે બીજું એક આની જ અંતર્ગત એક યોજના ભણવાની છે અને એ છે એસ એ જી એ આર એટલે કે સાગર વિઝન તો આ પ્રોજેક્ટને જેનો ફૂલ ફોર્મ છે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન અને આ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલું ઘણું જ મહત્વકાંક્ષી મિશન છે તો આ પ્રોજેક્ટને સાગર હેઠળ તેના પાડોશીઓના વિકાસની વાર્તાઓમાં યોગદાન આપવાના ભારતના પ્રયાસના ભાગરૂપે જોઈ શકાય છે બરાબર એટલે શું છે કે ભાઈ ભારતનું એવું મિશન છે કે ભાઈ દરિયાના જેટલા પણ આપણા પડોશીઓ છે તે બધાની સિક્યોરિટી અને ડેવલપમેન્ટમાં આપણે પણ કોન્ટ્રીબ્યુશન આપવાનું એ લોકોની રક્ષા માટે આપણી પણ એટલી જ ભૂમિકા છે એટલે આપણે એ પ્રમાણેના લીડર બની રહ્યા છે આ પ્રોજેક્ટને ભારત અને તેના પડોશીઓ વચ્ચે સહકાર વધારવાના માર્ગ તરીકે જોઈ શકાય છે આ ઉપરાંત મોરેશિયસના સુરક્ષા માળખામાં પણ સુધારો થશે તો આ પ્રોજેક્ટથી મોરેશિયસના સુરક્ષા દળોને એટલે કે આર્મ્ડ ફોર્સિસની ક્ષમતાઓને તેની માળખાગત સુવિધાઓના સુધારા તરીકે પણ જોઈ શકાય છે બરાબર ને આપણા અને મોરેશિયસના સંબંધો ઘણા જૂના છે અને મોટા ભાગના સમયે આપણા સંબંધો બહુ સ્ટેબલ રહ્યા છે બરાબર તાજેતરનો વિકાસ શું છે તો જુલાઈ બે હજાર ઓગવીસ એકવીસમાં કઈ રીતે આપણે આપણા દ્વિપક્ષીય સંબંધોને શેપ કર્યા છે તે અહીંયા તમારે ધ્યાન રાખવાની જરૂર છે જુલાઈ બે હજાર એકવીસમાં ભારત અને મોરેશિયસના વડાપ્રધાનોએ સંયુક્ત રીત તે મોરેશિયસમાં સુપ્રીમ કોર્ટની ઇમારતનું ઉદઘાટન કર્યું છે કેમ કારણ કે એને બનાવવામાં ભારતે ફંડ આપેલું અને ભારતે મદદ કરેલી ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં કેન્દ્રીય કેબિનેટે ભારત અને મોરેશિયસ વચ્ચે વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે ભારત અને મોરેશિયસે સો મિલિયન ડોલરની ડિફેન્સ લાઇન ઓફ ક્રેડિટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે મોરિશિયસને એક ડોર્નિયર એરક્રાફ્ટ અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ લીઝ પર મળશે જે તેની દરિયાઈ સુરક્ષા ક્ષમતાઓનું નિર્માણ કરશે બરાબર તો આપણે લીઝ પર આપવાના છે બરાબર ભાડા આપવાના છે મોરિશિયસને આ ઉપરાંત સો મિલિયન ડોલરની ડિફેન્સ લાઇન ઓફ ક્રેડિટ પર હસ્તાક્ષર કર્યા છે એટલે શું કે સસ્તા વ્યાજની લોન ભારત મોરિશિયસને આપશે બંને પક્ષોએ ચાગો સ્વીપસમૂહ વિવાદ પર પણ ચર્ચા કરી છે જે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ સાર્વભૌમત્વ અને ટકાઉ વિકાસનો મુદ્દો છે બે હજાર ઓગણીસમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં આ મુદ્દે મોરેશિયન સ્થિતિના સમર્થનમાં મત આપ્યો છે ભારત એવા એકસો સોળ દેશોમાંનો એક હતો જેણે યુકેને ટાપુઓના સમૂહમાંથી વસાહતી વહીવટી જે કોલોનિયલ એડમિનિસ્ટ્રેશન છે તેને સમાપ્ત કરવાની માંગ કરીને મત આપેલો બરાબર રેજો આપણે યુકેની વિરોધમાં મત આપ્યો અને મોરેશિયસના સપોર્ટમાં મત આપ્યો ભારતે મોરેશિયસને એક લાખ જેટલી કોવિડશીલ્ડ રસીઓ પણ તાજેતરમાં પહોંચાડી છે જે આપણી વેક્સિન મૈત્રી ઇનિશિએટિવનો એક ભાગ છે બરાબર તો આપણી વેક્સિન મૈત્રી ઇનિશિયેટિવ પણ ઘણી સફળ નીવડી છે અને ઘણા બધા દેશોએ આપણી સરાહના કરી છે જે ભવિષ્યમાં આપણને મદદ કરશે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પર્યાવરણ સંબંધિત ટોપિક છે અને એ છે દિલ્હીમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલો સ્મોક ટાવર બરાબર તો હવે સ્મોક ટાવર એ શું છે તો એક મોટા એર પ્યુરિફાયર તરીકે કામ કરે છે અને રિસેન્ટલી ચર્ચામાં એટલા માટે છે કે ભાઈ એ દેશનો પ્રથમ સ્મોક ટાવર દિલ્હીમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે કેમ દિલ્હીમાં સ્મોક ટાવર ઇન્સ્ટોલ કરવાની અથવા તો એર પ્યુરીફાયર ઇન્સ્ટોલ કરવાની જરૂર પડી તો આપણને ખબર છે કે દર વખતે દિવાળીની આસપાસના સમયગાળામાં આપણે ન્યૂઝ ચેનલોમાં અને પેપરોમાં જોતા હોઈએ છે કે ભાઈ દિલ્હીમાં શ્વાસ લેવામાંની તકલીફ છે એટલી હદે પ્રદૂષણ વધી ગયું છે તો આ પ્રદૂષણનું એક મુખ્ય કારણ એ છે કે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો પાકની કાપણી થઈ જાય ત્યારબાદ જે કચરો છે ઠૂંઠા છે જેને સ્ટબલ કહેવાય તો એ કચરાને ખેતરમાં જ બાળે છે અને એને લીધે જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે ક્યાં જમા થાય છે દિલ્હીના આકાશમાં જમા થાય છે અને એને કારણે દિલ્હીમાં આ સમયગાળા દરમિયાન ઠંડીના સમયગાળા દરમિયાન સૌથી વધુ પ્રદૂષણ જોવા મળે છે બરાબર તો એઝ અ પ્રિકોશનરી મેજર એ નિર્ણય લેવામાં આવેલો કે ભાઈ કઈ રીતના આપણે દિલ્હીના પોલ્યુશનને ઘટાડવું જોઈએ તો તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રીએ કનોટ પ્લેસમાં દેશના પ્રથમ સ્મોક ટાવરનું ઉદઘાટન કર્યું છે ખેડૂતો દ્વારા પાકનો કચરોને આ મુખ્યત્વે ખેડૂતો છે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા જે પાકનો કચરો એને જે કહેવાય સ્ટબલ બર્નિંગ તો એ પાકના કચરાને બાળી નાખવાને કારણે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં પ્રદૂષણનું સ્તર વધવાના મહિનાઓ પહેલાં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે બરાબર તો જનરલી જેમ મેં કીધું તેમ કે જેમ જેમ ઠંડીની સિઝન સ્ટાર્ટ થતી જાય છે અને એકવાર કાપણી પતી જાય જે મુખ્ય પાક છે એની કાપણી પતે ત્યારબાદ એ લોકો કચરાને બાળે છે કેમ કારણ કે કચરાને રિસાયકલ કરવાની કે કચરાને અન્ય કોઈ જગ્યાએ લઈ જવાની ટ્રાન્સપોર્ટેશન જે કોસ્ટ છે એ ખેડૂતો ભોગવવા માગતા નથી એટલે લોકો શું કરે સિમ્પલી એને આગ લગાવી દે જે પ્રદૂષણ માટે બહુ મોટો ખતરો છે બરાબર જુઓ આ રીતનું કંઈ તમારું સ્મોક ટાવર દેખાશે અહીંયાથી પોલ્યુટેડ એર જે છે પ્રદૂષિત એર અંદર જશે આ જે ચેમ્બર દેખાય છે તેમાં મલ્ટિપલ ફિલ્ટર્સ લગાવેલા હશે અને મલ્ટિપલ ફિલ્ટર્સ દ્વારા પાર્ટિક્યુલેટ મટિરિયલ ટુ પોઈન્ટ એટલે કે જે ચોક્કસ પ્રદૂષકો છે તેમને રોકીને આ જે નીચે મોટું ચોરસ ભાગ જે દેખાય છે તેના દ્વારા ફિલ્ટર્ડ એર બહાર આવશે જો અહીંયાથી તમને એરોમાં પણ બતાવેલું છે કે ફિલ્ટર્ડ એર આઉટ આવશે બરાબર અને આ ટાવરની કેપેસિટી હાલમાં એક કિલોમીટરની છે એટલે કે એક કિલોમીટર આસપાસની હવાને આ ટાવર પ્રદૂષિત હવામાંથી ચોખ્ખી હવામાં કન્વર્ટ કરી શકશે બેકગ્રાઉન્ડ શું છે એની પૃષ્ઠભૂમિ શું છે તો બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને દિલ્હી સરકારને વાયુ પ્રદૂષણ સામે લડવા માટે સ્મોક ટાવર લગાવવાની યોજના લાવવાનો નિર્દેશ આપેલો બરાબર પહેલાં જ હું કહી દઉં કે સ્મોક ટાવર લગાવવું એ પ્રદૂષણને નાબૂદ કરવા માટેનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી બહુ જ ટેમ્પરરી સોલ્યુશન છે બરાબર અને ખર્ચાળ પણ છે અને આ ભારતનું પ્રથમ સ્મોક ટાવર છે એટલે આવનારા સમયમાં આના ભવિષ્ય વિશે ડાટાનું એનાલિસિસ કરીને નિર્ણય લેવામાં આવશે તો આઈઆઈટી બોમ્બેએ ટાવર્સ માટે સીપીસીબીની દરખાસ્ત રજૂ કરેલી જાન્યુઆરી બે હજાર વીસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પાઇલટ પ્રોજેક્ટ તરીકે એટલે કે ટ્રાયલ બેસિસ પર એપ્રિલ બે હજાર એકવીસ સુધીમાં બે ટાવર સ્થાપિત થવા જોઈએ બરાબર તો જો અત્યારે એનું બાંધકામ કરતાં આટલો ટાઈમ લઈ ગયો ને અત્યારે ઓગસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં આપણે સ્મોક ટાવરનું ઉદઘાટન કર્યું છે કનોટ પ્લેસ સીપી ખાતે સ્મોક ટાવર આ ટાવર્સમાં પ્રથમ છે બે ટાવર લગાવવાની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપેલી જેમાંનો એક ટાવર ઓલરેડી કાર્યરત થઈ ગયો છે ને એનું ઉદઘાટન થઈ ગયું છે ફંક્શનલ એ ફંક્શનાલિટી એની ચાલુ થઈ ગઈ છે એની નોડલ એજન્સી તરીકે કનોટ પ્લેસ એક દિલ્હીનો વિસ્તાર છે બરાબર નોડલ એજન્સી તરીકે સીપીસીબી સાથે પૂર્વ દિલ્હીમાં આનંદ વિહાર ખાતે બાંધવામાં આવતો બીજો ટાવર પૂર્ણતાના આધારે છે તો બીજો જે છે તે આનંદ વિહાર વિસ્તારમાં બાંધવામાં આવશે જે પણ આવનારા એકાદ બે મહિનામાં એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવશે શું છે તો સ્મોગ ટાવર્સ એ એક મોટા હવા શુદ્ધિકરણ એટલે કે એર પ્યુરિફાયર તરીકે કામ કરવા માટે રચાયેલું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે માળખું છે તેઓ સામાન્ય રીતે એર ફિલ્ટર્સના બહુવિધ સ્તરોથી સજ્જ હોય છે જે પ્રદૂષકોની હવાને તેમાંથી પસાર થતાં સાફ કરે છે બરાબર એર ફિલ્ટર્સ ના ઘણા બધા લેયર્સ હશે જે પ્રદૂષકો છે તેને રોકી દેશે અને ચોખ્ખી હવાને બહાર કાઢશે હાલમાં ચીન પાસે વિશ્વનો સૌથી મોટો સ્મોક ટાવર કાર્યરત છે ટાવર કઈ રીતના કામ કરશે તો તે ડાઉન ડ્રાફ્ટ એર ક્લીનિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે ડાઉન ડ્રાફ્ટ એર ક્લીનિંગ સિસ્ટમ એટલે શું તો આપણે અહીંયા ફરી પાછા જોઈએ કે ભાઈ હવા નીચેની તરફ જશે અને નીચેની તરફથી ચોખ્ખી હવા બહાર નીકળશે ચાઈનામાં જે મોટો સ્મોક ટાવર છે તે અપવર્ડ એર ક્લીનિંગ સિસ્ટમ છે એટલે કે એમાં નીચેથી પ્રદૂષિત હોવા જશે અને ઉપરથી ચોખ્ખી હવા બહાર નીકળશે બંનેનું કામ એક જ જેવું છે ખાલી જે પદ્ધતિ છે તે અલગ છે બરાબર તો તે ડાઉન ડ્રાફ્ટ એર ક્લિનિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે જ્યાં પ્રદૂષિત હવા ચોવીસ મીટરની ઊંચાઈએ સક્ષમ કરવામાં આવશે અને ફિલ્ટર કરેલી હવા ટાવરના તળિયે જમીનથી લગભગ દસ મીટરની ઊંચાઈએ છોડવામાં આવે છે તે ચીનમાં ઉપયોગમાં લેવાતી સિસ્ટમથી અલગ છે જ્યાં સાહીઠ મીટરનો ધુમ્મસ ટાવર એટલે કે સ્મોક ટાવર અપડ્રાફ્ટ એર ક્લિનિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે જમીન ની નજીકથી હવા ચૂસી લેવામાં આવે છે અને ગરમી અને સંવહન દ્વારા તે ઉપરની તરફ આગળ વધે છે અને ફિલ્ટર્ડ હવા ટાવરની ટોચ પર છોડવામાં આવે છે બરાબર કોણે બનાવ્યું છે આ જે સ્ટ્રક્ચર છે તે તો એ બનાવ્યું છે ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી ડેલ્હીના ટેકનિકલ સપોર્ટથી તેને બનાવ્યું છે જે તેના ડેટાનું વિશ્લેષણ કરશે બરાબર એટલે આવનારા સમયમાં અન્ય શહેરોમાં જો આ પ્રકારનું સ્મોક ટાવર લગાવવાની જરૂરિયાત ઊભી થાય તો એની એફિશિયન્સી કેટલી છે ખરેખર કામ કરે છે ખરેખર હવાને શુદ્ધ કરે છે કેટલા સમય માટે છે એની કોસ્ટ કેટલી છે વગેરે વગેરે ટેકનિકલ ડાટા જે છે તેનું વિશ્લેષણ આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી દિલ્હી કરશે અને એનો રિપોર્ટ સીપીસીબીને આપવામાં આવશે નેશનલ બાયોફ્યુલ કોઓર્ડિનેશન કમિટી એટલે એનબીસીસી એ એના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરશે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ આ પ્રોજેક્ટનો હવાલો સંભાળે છે તો જો જરૂર શું હતી દિલ્હીમાં આપણે કીધું તેમ કે ઘણા બધા કારણો હતા અને એનું મુખ્ય કારણ હતું કે ભાઈ આસપાસના રાજ્યોમાં જે પરાલી બાળવામાં આવે છે ખેત ખેતરનો જે કચરો છે તે બાળવામાં આવે છે તે મુખ્ય કારણ છે આ ઉપરાંત દિલ્હીમાં વાહનોની સંખ્યા એટલી બધી છે અને ખાસ કરીને જૂના વાહનોની સંખ્યા એટલી બધી છે કે જેને લીધે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર અત્યંત વધી જાય છે બરાબર અને એટલા માટે ઘણા બધા પગલાં ત્યાં લેવાયેલા છે કયા કયા પગલાં લેવાયેલા તો ખેડૂતોને ટર્બો ટર્બોહેપીસીડર ખરીદવા માટે સબસિડી કે જે ટ્રેક્ટર પર લગાવેલું એક મશીન છે જે સ્ટબલને એટલે કે જે મૂળિયાવાળો જે કચરો છે તેને કાપીને ઉખેડી નાખે છે જેથી સ્ટબલ બર્નિંગને ઘટાડી શકાય તો એના માટે સબસિડી આપવામાં આવશે બી સિક્સ વાહનોની રજૂઆત ઇલેક્ટ્રિક વાહનો માટેનું દબાણ ઓડ ઇવન કટોકટીના પગલાં તરીકે વાહનોનું પ્રદૂષણ ઘટાડવા માટે પૂર્વી અને પશ્ચિમી પેરિફેરલ એક્સપ્રેસ વેનું નિર્માણ બરાબર તો જો આ બધા જ પગલાંઓ દિલ્હીમાં ટાઈમ ટુ ટાઈમ લેવામાં આવે છે નવેમ્બર ડિસેમ્બરના સમયગાળામાં વાહનો રસ્તા પર ઓડ ઇવન પદ્ધતિથી ચલાવવામાં આવે છે એટલે કે આત્રે દિવસે એક દિવસ ઓડ નંબર પ્લેટવાળા વાહનો ચાલશે બીજે દિવસે ઇવન નંબર પ્લેટવાળા વાહનો ચાલશે એકી બેકી સંખ્યામાં વાહનોને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે જેથી કરીને રોડ પર ફિફ્ટી વાહનો જ હોય અને ટ્રાફિકની સમસ્યાને પણ ઘટાડી શકાય અને વધુમાં વધુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે એ એક મુખ્ય હેતુ છે આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ વાહનો માટે લોકોને જાગૃત કરવામાં આવે છે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનું અમલીકરણ કરાવવામાં આવશે તે હવાની ગુણવત્તા બગાડતા ઉત્પન્ન થતા કાર્બનો સમૂહ છે જે ઓક્ટોબર નવેમ્બ નવેમ્બર સમયગાળાની લાક્ષણિકતા છે તો જો ઓક્ટોબર નવેમ્બરમાં શું થશે બેસિકલી કાપણી બાદનો સમય છે આ ઉપરાંત દિવાળીનો સમય છે એટલે ફટાકડાનો ઉપયોગ પણ વધી જાય છે સુપ્રીમ કોર્ટે છેલ્લા થોડા વર્ષોથી જે રેગ્યુલર ફટાકડા છે તેના ઉપયોગ પર બેન લગાવ્યો છે અને માત્ર ને માત્ર દિલ્હી અને આસપાસના પ્રદેશોમાં લીલા ફટાકડા ઉત્પન્ન ફોડવાનો આદેશ આપવામાં આવ્યો છે જો કોઈ નોર્મલ ફટાકડા ફોડતું પકડાશે તો એ પનિશેબલ ઓફેન્સ માનવામાં આવશે સીપીસીબીના નેજા હેઠળ જાહેર માહિતી માટે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સનો વિકાસ પણ કરવામાં આવ્યો છે બરાબર તો આટલી વસ્તુઓ દિલ્હીમાં ટાઈમ ટુ ટાઈમ પ્રદૂષણ ઘટાડવા માટે કરવામાં આવે છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે વર્લ્ડ સંસ્કૃત ડે તો વિશ્વ સંસ્કૃત દિવસ બાવીસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ ઉજવવામાં આવ્યો છે એક વાત યાદ રાખજો કે આ કોઈ ચોક્કસ તારીખ નથી તિથિ પ્રમાણે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે ભારતમાં સંસ્કૃત એક શાસ્ત્રીય અને આઠમી અનુસૂચિની ભાષા છે એટલે કે એથ સ્કેડ્યુલમાં એને સ્થાન મળેલું છે બે હજાર વીસમાં ઉત્તરાખંડ સરકારે સંસ્કૃતનો નિયમિત ઉપયોગ શીખવવા માટે રાજ્યભરમાં સંસ્કૃત ગ્રામ વિકસાવવાનો નિર્ણય કરેલો બરાબર તો જો ઉત્તરાખંડને આમ પણ દેવોની ભૂમિ કહેવામાં આવે છે અને દે સંસ્કૃત એ દેવોની ભાષા છે આપણા જેટલા પણ ઐતિહાસિક અને જે એન્શિયન્ટ લિટરેચર લખાયા છે તે બધા સંસ્કૃતમાં લખાયેલા છે અને જે નવી ગવર્મેન્ટ છે નરેન્દ્ર મોદી સરકાર છે તે ધીરે ધીરે કળા અને સંસ્કૃતિના વિકાસ પર બહુ ફોકસ કરી રહી છે અને એટલા માટે સંસ્કૃતને લઈને ઘણા બધા જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સંસ્કૃત ભાષાના પુનરૂત્થાન અને જાળવણીને પ્રોત્સાહન આપવાનો આ વાર્ષિક કાર્યક્રમ છે તે હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પ્રાચીન સમયમાં જેટલું વ્યાપકપણે બોલવામાં ન આવતું હોવા છતાં આ દિવસ અનિવાર્યપણે શીખવાના અને તેને જાણવાના મહત્વની વાત કરે છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્ય અને કેન્દ્ર સરકારોને નોટિફિકેશન જારી કર્યા બાદ વર્ષ ઓગણીસો ને પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંસ્કૃત સંગઠન સંસ્કૃતિ ભારતી જે એક એનજીઓ છે તો એ આ દિવસને પ્રોત્સાહિત કરવામાં સામેલ છે બરાબર હવે સંસ્કૃત ભાષા વિશે બહુ અમ્યુઝિંગ ફેક્ટ છે તે આપણે જોવાના છે તો તે વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક ભાષા માનવામાં આવે છે તે એક ઇન્ડો આર્યન જૂથની ભાષા છે જેમાં સૌથી પ્રાચીન દસ્તાવેજો વેદ અને વૈદિક સંસ્કૃત તરીકે એમ ઓળખવામાં આવે છે વૈદિક કાળમાં સંસ્કૃત એ પેન ઇન્ડિયન લેંગ્વેજ હતી બરાબર ડે ટુ ડે લાઈફમાં ગામડાનો માણસ હોય ભણેલો માણસ હોય કે અભણ માણસ હોય એ સંસ્કૃતને બહુ સરળતાથી યુઝ કરતો હતો અને દેશની મોટા ભાગની જે ભાષાઓ છે તે સંસ્કૃત પરથી ઉતરી આવેલી ભાષાઓ છે જે અત્યારે જે આપણે રિજનલ લેંગ્વેજીસ જોઈએ છે તે હાઉ ટ્રાન્ઝિશનમાં બરાબર આટલા વર્ષોના ટ્રાન્ઝિશનમાં ધીરે ધીરે આધુનિક ભાષાઓના ઉદભવમાં પ્રાદેશિક બોલીઓથી સંસ્કૃત જે છે તે શું થયું છે હારી ગઈ છે ને આજે લગભગ કોઈ પણ જગ્યાએ સંસ્કૃત એ બોલચાલની ભાષા નથી શાસ્ત્રીય સંસ્કૃત કે જે અંતમાં વૈદિકની નજીકની ભાષા હતી તે પછી ઉપખંડના ઉત્તર પશ્ચિમમાં ઉપયોગમાં લેવાતી હતી જેનું નિર્માણ ઉત્કૃષ્ટ રીતે ઉત્પન્ન થયેલા ઉત્તમ વ્યાકરણોમાંનું એક હતું સંસ્કૃત એ દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને વિવિધ પ્રાદેશિક લિપિઓમાં પણ લખવામાં આવ્યું છે જેમ કે ઉત્તરમાં કાશ્મીર પૂર્વમાં બંગાલી પશ્ચિમમાં ગુજરાતી અને ગ્રંથ મૂળાક્ષર સહિત વિવિધ દક્ષિણ લિપિઓમાં જે ખાસ કરીને સંસ્કૃત ગ ગ્રંથો માટે રચાયેલા છે બરાબર તેને એક સાયન્ટિફિક લેંગ્વેજ પણ માનવામાં આવે છે બરાબર જ્યારે સાયન્ટિફિકે સ્માર્ટ કમ્પ્યુટર બનાવવાની વાત કરી ત્યારે ઇંગ્લિશ અને ઘણી બધી ભાષાઓને કન્સિડરેશનમાં લેવામાં આવી પરંતુ એટ ધી એન્ડ એવા નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું કે સુપર કમ્પ્યુટર્સ માટે સૌથી વધુ અનુકૂળ જે ભાષા છે તે છે સંસ્કૃત બરાબર એક સાદું ઉદાહરણ આપું તમને જ્યારે તમે વોઇસ ઓટોમેશનની કોઈપણ ટેકનોલોજી વાપરો છો અને ત્યારે તમે જ્યારે વોઇસથી બોલશો કે નો અંગ્રેજીમાં નો તો અંગ્રેજીમાં નોના બે સ્પેલિંગ્સ છે એક છે એન નો જેનો મતલબ થાય છે મના કરવું અને બીજું છે કે એન ઓ ડબલ્યુ જેનો અર્થ થાય છે કોઈ વસ્તુની જાણ હોવી બરાબર હવે બંનેનું ઉચ્ચારણ જે છે તે એક સરખું છે નો તો જ્યારે આવા શબ્દો પર વાત આવી જ્યારે આવા ઉચ્ચારણ પર વાત આવી ત્યારે ખબર પડી કે ભાઈ સુપર કમ્પ્યુટર અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે અને ત્યારે સંસ્કૃત પર આપણી વાત પહોંચી કે સંસ્કૃત પાસે એકે એક ઉચ્ચારણ માટેના અલગથી મૂળાક્ષરો છે અને એને બહુ સારી રીતે સાયન્ટિફિક રીતે ડિફાઈન કરવામાં આવેલા છે બરાબર તો આપણી પાસે એનું પ્રૂફ છે કે ભાઈ એક સાયન્ટિફિક ભાષા છે અને સૌથી વધુ કમ્પ્યુટરને અનુકૂળ ભાષા એને માનવામાં આવે છે સત્તરસો છ્યાસીમાં અંગ્રેજી ફિલોલોજીસ્ટ વિલિયમ જોન્સે તેમના પુસ્તક ધી સંસ્કૃત લેંગ્વેજમાં સૂચવ્યું હતું કે ગ્રીક અને લેટિન એ સંસ્કૃત સાથે સંબંધિત છે આ ભાષા જો કે હજુ સંપૂર્ણપણે મૃતપ્રાય નથી થઈ ગઈ કર્ણાટકના શિમોગા જિલ્લાનું એક ગામ જે મટ્ટુર નામે ઓળખવામાં આવે છે ત્યાં આ ભાષાને ડે ટુ ડે લેંગ્વેજ તરીકે યુઝ કરવામાં આવે છે વિશ્વનું એકમાત્ર સંસ્કૃત અખબાર સુધર્મ કહેવાય છે આ અખબાર ઓગણીસો સિત્તેર થી કર્ણાટકના મૈસૂરથી પ્રકાશિત થયું છે અને તે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે કેટલાક પ્રખ્યાત સંસ્કૃત લેખકો કયા કયા છે પાનિની પતંજલિ આદિશંકરાચાર્ય વેદવ્યાસ અને કાલિદાસ વગેરે મહત્ત્વના સંસ્કૃતના લેખકો છે કયા કયા મહત્વપૂર્ણ કાર્યો એમણે કર્યા છે કઈ કઈ કૃતિઓ ઐતિહાસિક કૃતિઓ એમણે બનાવી છે તો કવિ ભાસ કે જેમણે સ્વપ્નવાસ વદત્તમની અલ્ટિમેટ કૃતિ લખેલી છે ત્યારબાદ કવિ કાલિદાસ કે જે એકથી ચાર સદી વચ્ચે એમનો સમય હોવાનું માનવામાં આવે છે તેમણે શાકુતલ વિક્રમો કુમાર કુમારસંભવ અને મેઘદૂત તથા રઘુવંશમ જેવી કૃતિઓ લખેલી છે સુદ્રક અને તેમની મચ્છકટિકા એ ત્રીજી સદીની કૃતિ માનવામાં આવે છે શુદ્રક એ લેખક છે મચ્છકટિકા તેમની કૃતિ છે અશ્વઘોષની બુદ્ધચરિતા એ બૌદ્ધ સાહિત્યના શ્રેષ્ઠ ઉદાહરણોમાંથી એક છે સાતમી સદીથી ભરવી અને તેમની કિતાર્જુનાય એટલે કે અર્જુન અને કીરત નામની કૃતિ ઘણી પ્રખ્યાત છે મેગા જેમનું શિશુપાલ વધ એ સાતમી સદીના અંતમાં લખાયેલું મહાકાવ્ય છે આ ઉપરાંતના બે મહાકાવ્ય જે ભારતીય સંસ્કૃતિ પર અમીટ છાપ છોડેલી છે તે છે રામાયણ અને મહાભારત પણ સંસ્કૃતમાં રચાયેલા અને રામાયણને ભારતની પ્રથમ કાવ્યાત્મક કૃતિ એટલે કે આદિ કાવ્ય તરીકે ગણવામાં આવે છે તો જુઓ આપણા સાહિત્ય પર સંસ્કૃતનો કેટલો મોટો પ્રભાવ છે કેન્દ્ર સરકાર દ્વારા સંસ્કૃતના પ્રચાર માટે કયા પગલાંઓ લેવામાં આવ્યા છે તો નવી શિક્ષણ નીતિ જે એન નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી છે તે ભાષાને મુખ્ય પ્રવાહ માટે મહત્વકાંક્ષી માર્ગ નિર્ધારિત કર્યો છે તથા હવે સંસ્કૃત ભાષામાં પણ એજ્યુકેશન ઓફર કરવામાં આવશે જેમાં ત્રણ ભાષાનું જે ફોર્મ્યુલા છે લિંગ્યુઅલ ફોર્મ્યુલા તેમાં ઉચ્ચ શિક્ષણમાં ભાષાના વિકલ્પોમાંથી એક સંસ્કૃત તરીકે પણ તમે પસંદ કરી શકો છો એનઇપીએ એમ પણ કહ્યું છે કે સંસ્કૃત યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણની બહુશિસ્ત સંસ્થાઓમાં ફેરવાશે સરકારે સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે નોડલ સત્તા તરીકે દિલ્હીમાં રાષ્ટ્રીય સંસ્કૃત સ સંસ્થાની સ્થાપના કરી છે આદર્શ સંસ્કૃત મહાવિદ્યાલય શોધ સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડવાની કે જે લોકો સંસ્કૃતને લઈને સંસ્કૃતના ઇતિહાસને લઈને એના લિટરેચરને લઈને રિસર્ચ કરે છે આ ઉપરાંત સંસ્કૃત પાઠશાળાથી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓને મેરિટ શિષ્યવૃત્તિનો પુરસ્કાર વિવિધ સંશોધન પ્રોજેક્ટ અને કાર્યક્રમો માટે સંસ્કૃતની એનજીઓ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવાની આ ઉપરાંત નિવૃત્ત પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાનો શિક્ષણ માટે શાસ્ત્ર ચુડામણી યોજના હેઠળ રોકાયેલા છે બરાબર તો ગવર્મેન્ટે શાસ્ત્ર ચુડામણી નામની યોજના સ્ટાર્ટ કરી છે જે અંતર્ગત જેટલા પણ વિદ્વાનો છે સંસ્કૃત લિટરેચરને લઈને એ લોકોને એમાં રોકવામાં આવેલા છે ભારતીય સંસ્થાઓ ટેકનોલોજી આયુર્વેદ સંસ્થાઓ આધુનિક કોલેજ અને યુનિવર્સિટીઓ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં બિનઔપચારિક સંસ્કૃત શિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરીને બિનઔપચારિક સંસ્કૃત શિક્ષણ કાર્યક્રમ દ્વારા પણ સંસ્કૃત શીખવવામાં આવે છે આ ઉપરાંત સંસ્કૃત ભાષા માટે રાષ્ટ્રપતિ પુરસ્કારો દર વર્ષે સોળ વરિષ્ઠ વિદ્વાનો અને પાંચ યુવાન વિદ્વાનોને આપવામાં આવે છે પ્રકાશન માટે નાણાકીય સહાય દુર્લભ સંસ્કૃત પુસ્તકોનું પુનર્મુદ્રણ અને એમને ઓનલાઈન મૂકવાની પ્રક્રિયા પણ અત્યારે ચાલી રહી છે સંસ્કૃતની વૃદ્ધિને ટકાવી રાખવા માટે અઢાર પ્રોજેક્ટ ધરાવતી અષ્ટદશી યોજના અમલમાં મૂકવામાં આવી છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ રાજ્ય સરકારો સાથે મળીને આ બધા યોજનાઓ અત્યારે ચલાવી રહી છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે સીધે સીધો આપણી ગ્લોબલ ઇકોનોમી અને નેશનલ ઇકોનોમી સાથે જોડાયેલો ટોપિક છે અને એ છે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ તો તાજેતરમાં ભારતે યુનાઇટેડ સ્ટેટ્સને પછાડીને વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી વધુ માંગ ધરાવતું મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન બન્યું છે જે મુખ્યત્વે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં કોસ્ટ કોમ્પિટિટિવનેસ બરાબર એટલે કે સ્પ ખર્ચ સ્પર્ધાત્મકતાને કારણે છે તો જો જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે જે નવા બિઝનેસ છે બધા એક્ઝિસ્ટિંગ અથવા તો નવા બિઝનેસ છે તે લોકો ધીરે ધીરે ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ખોલી રહ્યા છે અને એના માટેનો આ ઇન્ડેક્સ છે બરાબર ગયા વર્ષના રિપોર્ટમાં અમેરિકા બીજા સ્થાને હતું જ્યારે ભારત ત્રીજા ક્રમે હતું ભારત માટે આ ઘણી મોટી સિદ્ધિ ગણી શકાય વૈશ્વિક ઉત્પાદન જોખમ અનુક્રમણીક એટલે કે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ શું છે તો તે યુરોપ અમેરિકા અને એશિયા પેસેફિકના સુડતાળીસ દેશો વચ્ચે ઉત્પાદન માટે સૌથી ફાયદાકારક અને સૌથી ડિઝાયરેબલ સ્થળ કયું છે તેનું એક મૂલ્યાંકન કરતું એક લિસ્ટ છે બરાબર જુઓ સુડતાળીસ દેશો કયા કયા ખંડના યુરોપ અમેરિકા અને એશિયા પેસિફિક આ અહેવાલ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તો મુખ્યત્વે ચાર પરિમાણોને આધારે નક્કી કરવામાં આવે છે પહેલું તો છે કે ઉત્પાદનને ફરી શરૂ કરી શકવાની દેશની ક્ષમતા એટલે કે કન્ટ્રીઝ કેપેબિલિટી ટુ રીસ્ટાર્ટ મેન્યુફેક્ચરિંગ વ્યવસાયનું વાતાવરણ એટલે કે પ્રતિભા કેટલી છે ટેલેન્ટ કેટલું છે શ્રમની ઉપલબ્ધતા કેટલી છે લેબર કેટલું અવેલેબલ છે અને માર્કેટ એક્સેસ કેટલું સરળ છે કેટલું મુશ્કેલ છે વગેરેનું એનાલિસિસ જેને કહેવાશે બિઝનેસ એન્વાયરમેન્ટ ત્યારબાદ છે ઓપરેટિંગ કોસ્ટ કોઈપણ બિઝનેસ ચલાવવાનો ખર્ચ કેટલો આવે છે તેના પર મૂલ્યાંકન કરવામાં આવશે આ ઉપરાંત જોખમો તો કયા કયા રિસ્ક પોલિટિકલ એટલે કે રાજકીય જોખમ આર્થિક એટલે કે ઇકોનોમિક જોખમ અને પર્યાવરણીય એટલે કે એન્વાયરમેન્ટલ જોખમ પર એનાલિસિસ કરવામાં આવશે આ ઇન્ડેક્સ એ યુએસ સ્થિત પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેટફિલ્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં ચીન પ્રથમ સ્થાને અને યુએસ ત્રીજા સ્થાને છે રેન્કિંગમાં સુધારો એ ભારતમાં ઉત્પાદકો દ્વારા યુ એસ અને એપીએસસી ક્ષેત્રના અન્ય દેશો પર પસંદગીના ઉત્પાદન કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવતા વધતા રસને દર્શાવે છે બરાબર તો જે આપણી નીતિઓ છે જે પ્રકારનું બિઝનેસ એન્વાયરમેન્ટ આપણા દેશમાં આપણે ઊભું કર્યું છે બરાબર તો તેના કારણોસર તેના રિઝલ્ટ તેના પરિણામ સ્વરૂપે આપણો ક્રમાંક આટલો આગળ વધ્યો છે તો ભારતની રેન્કિંગના સુધારા માટે જવાબદાર પરિબળો કયા કયા છે તો એ છે ભારત પર વધતું ધ્યાન ભારતની ઓપરેટિંગ પરિસ્થિતિઓ અને ખર્ચ સ્પર્ધાત્મકતાને દર્શાવે છે બરાબર આપણે ત્યાં ઇઝીલી લેબર મળી રહેશે સસ્તા ભાવે ટેલેન્ટ મળી રહેશે કામ કરનારા લોકો મળી રહેશે જે ઓવરઓલ ઓપરેટિંગ ખર્ચ છે તે ભારતમાં ઓછો છે એ એક મુખ્ય કારણ છે ભારતની વસ્તી વિશાળ છે જેનો અર્થ એ છે કે ભાઈ નવી ક્ષમતાઓ ધરાવતો યુવાન વર્કફોર્સ છે યુથ વર્કફોર્સ છે અને લાર્જ વર્કફોર્સ છે જે દેશના ઉત્પાદન ક્ષેત્રને બળ આપવાની ક્ષમતા ધરાવે છે ફાર્મા રસાયણો અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં પહેલેથી સ્થાપિત આધારને કારણે ચીનથી એશિયાના અન્ય ભાગોમાં પ્લાન્ટને સ્થળાંતરને પણ રેન્કિંગમાં સુધારો માટે જવાબદાર ગણી શકાય આ ઉપરાંત યુએસ અને ચાઇના વચ્ચે જે ટ્રેડ વોર ચાલે છે એને લઈને પણ ચાઈના ભારતને ચાઈના નજીકના ઓપ્શન તરીકે જોવામાં આવે છે બરાબર ભારત સરકાર દ્વારા કઈ અન્ય યોજનાઓ સ્ટાર્ટ કરવામાં આવી છે જે મેન્યુફેક્ચરિંગ વધારવામાં મદદ કરશે તો એ છે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન જે બહુ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે ત્યારબાદ છે મેક ઇન ઇન્ડિયા જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફોકસ કરતો પ્રોજેક્ટ છે ત્યારબાદ છે સ્કિલ ઇન્ડિયા ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ આ સ્કીમ ફોર પ્રમોટિંગ ઇનોવેશન રૂરલ ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રન્યોરશિપ અસ્પાયર પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અને ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર્સ બરાબર તો આટલા જે આ ઉપરાંત હમણાં જ આપણે પંચોતેર વર્ષની વાત કરીએ આઝાદીના પંચોતેર વર્ષ તો એમાં તમને ગતિશક્તિ માસ્ટર પ્લાન જે પણ મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કરતો એક પ્લાન છે તો આ બધા બહુ જ એમ્બિશિયસ પ્રોજેક્ટ હતા અને જે ઓલરેડી એમને ચાલુ કરી અને ચાર પાંચ વર્ષ થઈ ગયા છે એમની અસર હવે ધીરે ધીરે એમનું આઉટપુટ જે છે એમના રિઝલ્ટ જે છે તે હવે આપણને દેખાઈ રહ્યા છે નેક્સ્ટ જે અગત્યનો ટોપિક છે તે પણ નેશનલ ઇકોનોમી સાથે જોડાયેલો ટોપિક છે અને એ છે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન તો બેસિકલી ગવર્મેન્ટ જે પોતાની ડેડ એસેટ છે અથવા તો એવી અસેટ કે જ્યાં ગવર્મેન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એવી કેન્દ્ર સરકારની અસેટ્સને ધીરે ધીરે પ્રાઇવેટ સેક્ટરને લીઝ પર આપવામાં આવશે આનો સાદો કોન્સેપ્ટ હું તમને બહુ સાદા સમ શબ્દોમાં સમજાવું તો માની લો કે તમારી પાસે ત્રણ ઘર છે તમે રહેવાના એક જ ઘરમાં છો બાકીના બે ઘરને જ્યાં સુધી તમે તાળું લગાવીને મૂકી રાખો છો બંધ અવસ્થામાં ત્યાં સુધી એ તમારું ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે જો તમારે એમાંથી રેવન્યુ જનરેટ કરવું હોય તો તમે શું કરશો એ ઘરને ભાડા પર આપશો તો તમારી આવક જનરેટ કરશે થશે એ જ પ્રકારની કંઈક યોજના ગવર્મેન્ટે બનાવી છે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન દ્વારા કે જેટલા પણ વધારાના અસેટ્સ છે જેમાં ગવર્મેન્ટ ડે ટુ ડે એડમિનિસ્ટ્રેશનમાં પડવા નથી માંગતી એવા અસેટ્સને પ્રાઇવેટ સેક્ટરને લીઝ પર આપી દેવામાં આવશે બરાબર તો તાજેતરમાં ભારત સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન એનએમપી એટલે કે નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇન શરૂ કરી છે જે અંતર્ગત એવો અંદાજ છે કે નાણાકીય વર્ષ બે હજાર બાવીસથી નાણાકીય વર્ષ બે હજાર પચીસ સુધીના ચાર વર્ષના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારની મુખ્ય સંપત્તિઓ દ્વારા છ લાખ કરોડ રૂપિયાની વધારાની આવક ઊભી થશે આ યોજના પ્રધાનમંત્રીની વ્યૂહાત્મક વિનિમય નીતિને અનુરૂપ છે વિનિમય નીતિ એટલે કે શું કે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટને પ્લાનને અનુરૂપ છે જે અંતર્ગત સરકાર માત્ર થોડા જ ઓળખાયેલા વિસ્તારોમાં હાજરી જાળવી રાખશે અને બાકીના જે ફિલ્ડ છે બાકીના જે ક્ષેત્રો છે તે ખાનગી ક્ષેત્રને ટેપ કરશે બરાબર ચાલો મોનેટાઇઝેશનનો મતલબ એ છે કે ઓનરશીપ બીજાને નથી આપી દેવાની માત્ર એડમિનિસ્ટ્રેશન બીજાને આપવાનું રહેશે બરાબર ઓલરેડી અમુક ક્ષેત્રોમાં આપણે આ પ્રકારની યોજના સ્ટાર્ટ કરી દીધી છે બરાબર ભારતના છ જેટલા એરપોર્ટ છે તે અદાણી એન્ટરપ્રાઇઝિસને ચલાવવા માટે આપી દીધા છે એટલે શું કે અદાણી એરપોર્ટનું જે ડે ટુ ડે મેનેજમેન્ટનું કામ છે એનું મેન્ટેનન્સનું કામ છે એમાં સર્વિસ પ્રોવાઈડરનું જે કામ છે તે અદાણી દ્વારા કરવામાં આવશે ગવર્મેન્ટ માત્ર ને માત્ર એક રેવન્યુનો હિસ્સો એક નિશ્ચિત રેવન્યુનો હિસ્સો અદાણી પાસે લઈ લેશે પણ જે ફાઇનલ એરપોર્ટની જે ઓનરશિપ છે અથવા તો જે ઓથોરિટી છે તે કોની પાસે રહેશે ગવર્મેન્ટ પાસે રહેશે શું છે આ નેશનલ મોનિટાઈઝેશન પાઇપલાઇન તો તેનો ઉદ્દેશ્ય બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરીને મહેસૂલી અધિકારોને સ્થળાંતરિત કરવાનો છે એટલે કે રેવન્યુ રાઇટ્સને માત્ર ને માત્ર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ્સમાં માલિકીની અદલાબદલી થવાની નથી માલિક તો કેન્દ્ર સરકાર જ રહેવાની છે તમે ઘર ભાડે આપો ત્યારે ઘરના માલિક તો તમે જ છો બરાબર અને દેશભરમાં માળખાગત નિર્માણ માટે પેદા થયેલા ભંડોળનો ઉપયોગ કરીને આ યોજના આગળ વધારવામાં આવશે એનએમપીને મુદ્રીકરણ માટે સ્પષ્ટ માળખું પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી છે જો અત્યારે માત્ર જાહેરાત થઈ છે હજુ સુધી આપણી પાસે બેસિક સ્ટ્રક્ચર કે એક ચોક્કસ ફ્રેમવર્ક ઉપલબ્ધ નથી આવનારા મહિનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા એક ચોક્કસ ફ્રેમવર્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે તો એનએમપીને મુદ્રીકરણ માટે સ્પષ્ટ માળખું પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી છે અને સંભવિત રોકાણકારોને રોકાણની રૂચિ પેદા કરવા માટે અસ્ક્યામતોની તૈયાર સૂચિ આપવામાં આવી છે કેન્દ્રીય બજેટ બે હજાર એકવીસ બાવીસ એ ટકાઉ માળખાકીય ધિરાણ માટે ચાવીરૂપ માધ્યમ તરીકે સંચાલિત જાહેર માળખાકીય સંપત્તિના મુદ્રીકરણની ઓળખ કરી છે આપણે ઓલરેડી બે હજાર એકવીસ બાવીસના બજેટમાં આની જાહેરાત કરેલી બરાબર ઘણી બધી કેન્દ્ર સરકારની સંચાલિત કંપનીઓને અને કેન્દ્ર સરકાર

માત્ર કેન્દ્ર સરકારના મંત્રાલયો અને સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની સંપત્તિનો સમાવેશ કરવામાં આવશે સરકારે ભાર મૂક્યો છે કે આ બ્રાઉન ફિલ્ડ અસેટ્સ છે જે એક્ઝિક્યુશનના જોખમોથી ડી રિસ્ક કરવામાં આવી છે અને ખાનગી રોકાણને એમાં પ્રોત્સાહન આપવામાં આવશે બરાબર હવે પહેલાં જોઈ લઈએ કે બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ એ શું છે બરાબર તો ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ એવા બે ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ આવે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ એટલે શું કે જેનો સ્ક્રેચથી તમે જ્યારે કોઈ બિઝનેસને શરૂ કરો છો ત્યારે એને ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય અને બ્રાઉન ફિલ્ડ એટલે શું કે જે એક્ઝિસ્ટિંગ માળખું છે એક્ઝિસ્ટિંગ કંપની છે કે એક્ઝિસ્ટિંગ મેન્યુફેક્ચરિંગ પ્લાન છે તેમાં જમે ત્યારે કોઈ મોડિફિકેશન કરો છો તેને શું કહેવાશે બ્રાઉન ફિલ્ડ રોકાણ કહેવાશે તો આ શબ્દનો ઉપયોગ નવી ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ કરવા માટે હાલની ઉત્પાદન સુવિધાઓ ખરીદવા અથવા ભાડે આપવા માટે થાય છે જે એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ છે તેને માત્ર ફેરફાર અથવા તો અપગ્રેડ કરવામાં આવશે આગળ જોઈએ એનએમપી શું છે તો એ ટેલિકોમ ખાણકામ ઉડ્ડયન એટલે કે એવિએશન પોર્ટ્સ એટલે કે બંદરો કુદરતી ગેસ અને પેટ્રોલિયમ પાઇપલાઇનો અને વેરહાઉસ તથા સ્ટેડિયમ સહિત બાકીના આવનારા ક્ષેત્રો સાથે રસ્તાઓ રેલવે અને પાવર ક્ષેત્રની સંપત્તિ મુદ્રીકરણની કુલ અંદાજત કિંમતના છાસઠ ટકાથી વધુ હશે તો જો પહેલાં ફેઝમાં માત્ર રોડ્સ રેલવેઝ અને પાવર ક્ષેત્ર જે છે તેને પ્રાઇવેટાઈઝ પ્રાઇવેટ કંપનીઓને સોંપવામાં આવશે બરાબર તમે જ્યારે હાઈવે પર જાઓ છો નેશનલ હાઈવે પર તો ત્યાં કેન્દ્ર સરકાર ડિરેક્ટલી ટોલ ઉઘરાવતી નથી કોઈ એક કંપનીને ટોલ ઉઘરાવવાનું કામ અને મેન્ટેનન્સનું કામ આઉટસોર્સ કરી દેવામાં આવે છે તો એ ઉદાહરણ છે તમારા નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનનું મૂલ્ય પ્રમાણે વાર્ષિક તબક્કાવાર દ્રષ્ટિએ ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ એક લાખ કરોડના સૂચક મૂલ્ય ધરાવતી પંદર ટકા સંપત્તિની કલ્પના કરવામાં આવી છે એનએમપી એ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં જાહેર કરવામાં આવેલી સો લાખ કરોડ રૂપિયાની નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન સાથે સહયોગ કરીને ચલાવવામાં આવશે મુદ્રીકરણ દ્વારા અંદાજીત રકમ એનઆઈપી અંતર્ગત રૂપિયા તેતાળીસ લાખ કરોડના કેન્દ્ર માટે પ્રસ્તાવિત ખર્ચાના ચૌદ ટકા જેટલી છે એનઆઈપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર આગળના દ્રષ્ટિકોણને સક્ષમ કરશે જે રોજગારીનું સર્જન કરશે રહેવાની સરળતામાં સુધારો કરશે તથા જે માળખાકીય સુવિધાઓ ઊભી થવી જોઈએ બરાબર જ્યારે પ્રાઇવેટ સેક્ટરના હાથમાં જશે કોઈ વસ્તુ ત્યારે સ્વાભાવિક રીતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું જોઈએ અને સર્વિસ બેઝડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું જોઈએ તેમાં મદદ મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની અન્ય પહેલમાં રાજ્યોને મૂડી ખર્ચ ઔદ્યોગિક કોરિડોર વગેરે માટે નાણાકીય સહાયની યોજનાનો સમાવેશ થાય છે બરાબર મુદ્રીકરણ એ શું છે તો મુદ્રીકરણ ટ્રાન્ઝેક્શનમાં એટલે કે મોનિટાઈઝેશનમાં સરકાર મૂળભૂત રીતે નાણાં આવકનો હિસ્સો અને અસ્ક્યામતોમાં રોકાણની પ્રતિબદ્ધતાના બદલાવા ચોક્કસ વ્યવહાર સમયગાળા માટે ખાનગી પક્ષોને આવક અધિકારો સ્થાનાંતરિત કરી રહી છે રિયલ એસ્ટેટ ઇન્વેટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એ ઉદાહરણો છે જે રસ્તાઓ અને પાવર સેક્ટરમાં જે એસેટ્સ છે તેનું મોનિટાઈઝેશન કરશે બરાબર આ ઉપરાંત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનો પણ બેનિફિટ લેવામાં આવશે સંબંધિત પડકારો કયા કયા છે ચેલેન્જીસ કયા કયા છે તો વિવિધ સંપત્તિઓમાં ઓળખી શકાય તેવી આવકનો અભાવ બરાબર એવું જરૂરી નથી કે સરકારે કોઈ વસ્તુને પ્રાઇવેટાઈઝેશન માટે મૂકી અને પ્રાઇવેટ કંપનીઓ એના પર તૂટી પડશે ના એર ઇન્ડિયાનું આપણી પાસે લાઈવ ઉદાહરણ છે કે એર ઈન્ડિયાને છેલ્લા ચાર વર્ષથી વેચવાનો પ્લાન ચાલે છે પણ કોઈ એને ખરીદવા માટે મળતું નથી તો એર ઇન્ડિયાને બીપીસીએલ સહિતની સરકારી કંપનીઓમાં ખાનગીકરણની ધીમી ગતિ વધુમાં ટ્રેનોમાં તાજેતરમાં લોન્ચ થયેલી પીપીપી પહેલમાં પ્રોત્સાહક કરતાં ઓછી બીડ સૂચવે છે કે ખાનગી રોકાણકારોનું હિત આકર્ષવું એટલું સરળ નથી બરાબર તો આ ઉપરાંતના પડકારો કયા ગયા છે તો ગેસ અને પેટ્રોલિયમ પાઇપલાઇન નેટવર્કમાં ક્ષમતાનો ઉપયોગનું નીચું સ્તર પાવર સેક્ટરની સંપત્તિમાં ટેરિફનું નિયમન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ચાર લેનની નીચે રોકાણકારોમાં ઓછો રસ તો જ્યાં જ્યાં ચાર લેનથી ઓછા નેશનલ હાઈવેસ છે ટુ લેનના કે થ્રી લેનના ત્યાં કોઈ પ્રાઇવેટ સેક્ટર આવવા તૈયાર નથી બરાબર આ ઉપરાંત કોંકણ રેલવે પાસે રાજ્ય સરકારો સહિત બહુવધ હિસ્સેદારો છે જે સંસ્થામાં હિસ્સો ધરાવે છે તો જ્યારે મલ્ટી સ્ટેક હોલ્ડર્સ છે ત્યારે કોઈ નિર્ણય લાગુ કરવામાં ઘણી તકલીફ પડે છે બરાબર એટલે આ બધા ચેલેન્જીસ છે તો આ હતો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે તમને દરેક ટોપિકમાં સમજણ પડી છે જો કોઈ પણ ટોપિકમાં તમને ડાઉટ છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી